વાત કરીએ રાજકોટમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. 19 વર્ષીય યુવાનને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. ઇંગ્લેન્ડના નોટિંગહામથી આ યુવક આવ્યો હતો. કફ, શરદી અને તાવ આવતા રાત્રે સેમ્પલ લેવાયા છે. રાજકોટમાં કોરોનાને કારણે અનેક ધાર્મિક પ્રોગ્રામ પણ રદ કરવામાં આવ્યા. જૈન વિઝાને મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ કાર્યક્રમ પણ રદ કર્યો છે. તો ખોડલધામમાં 31મી સુધીના તમામ કાર્યક્રમો રદ કર્યા. રાજકોટ મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ પણ બંધ કરવામાં આવ્યું. 29 માર્ચ સુધી પ્રદ્યુમન પાર્ક બંધ રાખવા માટે કમિશનરે નિર્ણય કર્યો છે. રાજકોટમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ અને જૈન વિઝનનો મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ છે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અનેક એવા ધાર્મિક કાર્યક્રમો છે રાજકોટમાં કે જેને બંધ રાખવામાં આવ્યા છે. ખોડલધામમાં 31મી સુધીના તમામ કાર્યક્રમ બંધ કર્યા છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલું જંગલ સફારી આજથી પ્રવાસીઓ માટે બંધ. કોરોના વાયરસ પગલે આ નિર્ણય લેવાયો છે. 29 માર્ચ સુધી જંગલ સફારી બંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું જ રહેશે. ટ્રાયલ બેઝ પર આ જંગલ સફારી પાર્ક ખોલવામાં આવ્યું હતું, જો કે કોરોના વાયરસને લઈને આ સફારી પાર્ક બંધ રહેશે. કોરોના વાયરસની ઝપેટમાંથી ચીન ધીમે ધીમે હવે બહાર આવી રહ્યું છે. ભારતમાં કોરોનાના 113થી વધુ કેસ સામે આવ્યા, જેમાંથી 17 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. તો દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાને લઈને વિવિધ એડવાઇઝરી પણ જાહેર કરાઈ. ગુજરાતમાં પણ રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરી, આજથી તેની અમલવારી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદમાં 2 શંકાસ્પદ દર્દી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, તો વિવિધ વિભાગો દ્વારા પણ તકેદારી રાખવામાં આવી. ગુજરાતમાં પ્રસરે નહીં તે માટે રાજ્ય સરકારે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે અને આ એડવાઇઝરી અંતર્ગત રાજ્યના તમામ થિયેટર, સ્વિમિંગ પૂલ, સ્કૂલ, કોલેજો, ધાર્મિક કાર્યક્રમો, તમામ મેળાઓ, કથા ડાયરા, સ્નેહ મિલન, ભાજપના કાર્યક્રમો મોકૂફ, સરકારના કાર્યક્રમો પણ મોકૂફ રખાયા છે. આટલું જ નહીં, રાજ્ય સરકારે પણ ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા હાશકારો અનુભવ્યો છે. સાથે જ આશ્વાસન પણ આપ્યું છે કે તાપમાન 30 ડિગ્રી ઉપર જશે તો આપોઆપ કોરોના જતો રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ સરકાર બદલ જનતાનો આભાર માન્યો છે. સાથે જ વધુ એક સૂચન આપ્યું છે કે કોઈને શંકાસ્પદ લક્ષણો જણાય તો 104 પર ફોન કરવો, જેથી કોર્પોરેશન તેમને રૂબરૂ મુલાકાત લઈ મદદ કરશે. આવનાર 2 અઠવાડિયામાં આપણે ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળીએ. આ સૌથી મહત્વપૂર્ણ બાબત હવે આવનાર સમય માટે છે, જેને સોશિયલ ડિસ્ટન્સિંગ કહેવાય છે. મતલબ સ્પષ્ટ છે કે એક વ્યક્તિ દિવસમાં કેટલા લોકોને મળે છે એની સંખ્યામાં જો ઘટાડો કરી દેવામાં આવે તો સંક્રમણની શક્યતાઓ ઘટી જાય છે. આ ઉપરાંત ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ કરાયો છે, જે અંતર્ગત વિદેશથી આવેલા વ્યક્તિ બીમાર હોય કે ન હોય તે 14 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળી શકે. જો તેના ઘરની બહાર નીકળવા અંગે આરોગ્ય વિભાગને જાણ થશે તો કાર્યવાહી કરીને સુરત સિવિલમાં ખસેડી દેવાશે અને કોઈ સંપર્ક નહીં કરી શકે. તો એસટી વિભાગ પણ સતર્ક બની ગયો છે. એસટી ડેપોમાં સેનિટાઇઝેશનનું લાઇવ ડેમો અપાઈ રહ્યો છે. સાથે જ કોરોના વાયરસની જાગૃતિ પત્રિકાનું પણ વિતરણ કરાઈ રહ્યું છે. હાઈકોર્ટમાં પણ ટેમ્પરેચર ગન સાથે એક વ્યક્તિને રાખવામાં આવ્યો છે, જે તમામના ટેમ્પરેચર માપીને જ અંદર પ્રવેશ કરાવે છે. હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ગુજરાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં કોરોના વાયરસની અસર જોવા મળી. આજે વહેલી સવારથી અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબર ગેટ યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવ્યા. યાત્રિકોને શક્તિ દ્વારથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જીઆઈએસ ગાર્ડ સહિત જવાનો મોઢા પર માસ્ક પહેરી ફરજ બજાવતા જોવા મળ્યા. માય ભક્તોને મંદિરમાં માત્ર એક જ દ્વારથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જ્યાં પણ ભક્તો હાથ ધોઈને પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે. તો માય ભક્તોને હાથ ધોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો આ સાથે સાથે 3 ગેટ બંધ કરવામાં આવ્યા છે. ગેટ નંબર 7, 8 અને 9 બંધ કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાત શક્તિપીઠ
અંબાજી મંદિરમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી. શ્રદ્ધાળુઓમાં તો ઘટાડો નથી થયો, પરંતુ સાવચેતીના પગલા ચોક્કસથી લેવામાં આવી રહ્યા છે. ગેટ નંબર 1 એટલે કે શક્તિદ્વારથી તમામ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ જે લોકો અંદર જઈ રહ્યા છે તે તમામે તમામ હાથ ધોઈ અને સેનિટાઈઝરથી હાથ સ્વચ્છ કરીને અંદર જઈ રહ્યા છે. તો આ સાથે સાથે સતત સાફ સફાઈ પણ અહીંયા ચાચર ચોક પર રાખવામાં આવી રહી છે. તમામ જે ગાર્ડ્સ છે તે પણ માસ્ક પહેરીને ઉભા રહેલા જોવા મળ્યા, તો અન્ય લોકો પણ મોઢા પર રૂમાલ રાખતા જોવા મળ્યા હતા. માઈ ભક્તોને મંદિરમાં માત્ર એક જ ગેટથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.